નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા અધિક કલેક્ટર અને યુથ કોંગ્રેસ દ્વારા ડીવાયએસપી ને આવેદન પત્ર આપીને પીઆઈ ને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી. નવસારી ખાતે ગઈકાલે જેટકોના આઉટસોર્સિંગ કર્મચારીઓ વાસંદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાના હતા, જેમાં વાસંદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને નવસારી જિલ્લા એલસીબીના પીઆઈ સહિતના લોકો રેલીની પરમિશન નથી એમ જણાવી તેમને ડિટેન કરવા માટે પહોંચતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં ધારાસભ્ય અનંત પટેલને પીઆઈડી એસ કોરાટ દ્વારા જબરદસ્તી પોલીસની ગાડીમાં બેસાડતા સમયે તેમના હાથની કોણી વડે ઘરું દબાવી અમાનવીય વર્તન કરતા આદિવાસી સમાજ તેમજ કોંગ્રેસ પક્ષમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા આજરોજ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટરને તેમજ યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવી એલસીબી પીઆઈ ડી એસ કોરાટને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. હિતેશ વધેરા, ZS TV, નવસારી. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.